Hello students, welcome in the class. In the communication, right, we have learned many topics related communication. We started chapter 2 in the last lecture, and we see what is an agenda, right? In the same topic we have learned further. तो एजेंडा नी अंदर आपणे घणा बधा टॉपिक जोया. हवे आगळ जोईए के शू छे एजेंडा, बराबर. ऑपोर्च्युनिटी नॉट प्रॉब्लम. हवे ज्यारे एजेंडा नक्की करवामां आवे अथवा तो लखवामां आवे आपवामां आवे मेम्बर्स ने, त्यारे एने ऑपोर्च्युनिटी तरीके जोवानुं छे, नहीं के प्रॉब्लम तरीके. सो द नेक्स्ट टॉपिक इज, नेक्स्ट पॉइंट इज, इट इज एन ऑपोर्च्युनिटी एंड नॉट द प्रॉब्लम. सो एजेंडा इज आइटम मस्ट बी स्टेटेड इन द पॉजिटिव पर्स्पेक्टिव, राइट. मैं तमने कीधु एम के एजेंडा ने तमारे पॉजिटिव हेतु थी लेवानुं छे एंड नॉट एज अ प्रॉब्लम स्टेटमेंट, राइट. एने एवुं न लागवुं जोईए कि कोई प्रॉब्लम छे. तमे जयारे एजेंडा आपो लखीने त्यारे एवुं लागवुं न जोईए सांभळनारने के ए कोई आपने प्रॉब्लम माटे बोलावे छे. एजेंडा शुड शो बेटर पॉसिबिलिटी फॉर फ्यूचर. एवुं लागवुं जोईए के एजेंडा छे ए भविष्यनी अंदर तमने सारी पॉसिबिलिटी मळशे एवुं कंईक तमे एने लखीने देवुं जोईए. एंड डझ नॉट स्टेट द पास्ट प्रॉब्लम. એની અંદર ભૂતકાળમાં જે પ્રોબ્લેમ છે એમાં આપણે લખીને દેવાનું નથી, રાઈટ. સો ઇટ ટેક એઝ અ ઓપોર્ચ્યુનિટી એન્ડ નોટ એઝ અ પ્રોબ્લેમ. તો ફોર્થ પોઈન્ટ ઇઝ સોર્સ એન્ડ આઇટમ્સ ઓફ એજેન્ડા. હવે તમે જ્યારે એજેન્ડા બનાવો છો, બરાબર, એજેન્ડા લખો છો, ત્યારે સોર્સિસ શું હોય અને એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. તો ધીઝ આર ધ ફોલોઇંગ સોર્સિસ આર યુઝ ઇન ફાઇનલાઇઝિંગ ધ એજેન્ડા. સૌથી પહેલાં આપણે સોર્સિસ જોઈએ. તો મિનિટ્સ ઓફ ધ પ્રીવિયસ મિટિંગ, બરાબર, કે ભાઈ જે ગયા મિટિંગની અંદર જે કંઈ પણ મુદ્દાઓ છે, બરાબર, મેન મુદ્દા એના વિશે તમારે એમાં જણાવવાનું છે. પછી સજેશન્સ રિસીવ ફ્રોમ મેમ્બર્સ, મેમ્બર છે એ લોકોએ જે સજેશન આપ્યું હોય એની અંદર તમારે એડ કરવાનું છે. એક્શન્સ ટેકન વિથ રિસ્પેક્ટ ટુ ધ પ્રીવિયસ મિટિંગ, ગઈ છેલ્લી મિટિંગ છે એની અંદર જે એક્શન લીધેલા છે એના જે મિટિંગનો પ્રોબ્લેમ હતો ને એમાં જે એક્શન લીધા હોય, બરાબર, એ અંદર એડ કરવાના છે. પછી કોરસ્પોન્ડન્સ ધેટ માઇટ હેવ ટેકન પ્લેસ રિગાર્ડિંગ ધ સબ્જેક્ટ ઓફ ધ પ્રપોઝડ મિટિંગ. તો જે મિટિંગ હવે લેવાની છે, બરાબર, એની અંદર કોરસ્પોન્ડન્સ છે ને એ સબ્જેક્ટને રિલેટેડ હોવું જોઈએ, જે વિષય છે એના એને રિલેટેડ હોવું જોઈએ. ઇન ધ જનરલ મિટિંગ ઓફ અ બિગ કંપની ઓર ઓર્ગેનાઇઝેશન ફોલોઇંગ આઇટમ્સ આર મોસ્ટલી ફાઉન્ડ ઇન ધ એજેન્ડા. મોટી મોટી કંપની તમે જુઓ એમાં જે જનરલ મિટિંગ થાય છે દર વર્ષે, બરાબર, એજીએમ કહેવાય અને એન્યુઅલ જનરલ મિટિંગ, તો એ મિટિંગની અંદર સામાન્ય રીતે નીચેના મુદ્દાઓ લેવામાં આવે છે, જેમ કે ચેરમેન અને સેક્રેટરીનો રિપોર્ટ, એન્યુઅલ એકાઉન્ટ્સ, પછી ઓડિટર્સ રિપોર્ટ, પછી સબસ્ક્રિપ્શન ઓર ડિવિડન્ડ ડિક્લેરેશન, ઇલેક્શન ઓર ઓફિસ બિયરર્સ. તો આની અંદર આ બધા મુદ્દા હોય છે, ઓડિટરનો રિપોર્ટ હોય, એન્યુઅલ રિપોર્ટ હોય, પછી ડિવિડન્ડ આપવાનું હોય મેમ્બર્સને તો એનું, અને કોઈ ઇલેક્શન હોય, બરાબર, કોઈ મેમ્બર્સને તમારે ઇલેક્ટ કરવો પડે, તો જેના જે શેર હોલ્ડર્સ છે, બરાબર, પાર્ટનર્સ છે એનું તમારે વોટિંગ કરવું પડે. કોઈ કંપની હોય, મોટી કંપનીમાં તમે શેર હોલ્ડર છો તો એ તમારે એન્યુઅલ એને રિપોર્ટ મોકલવાનો હોય, તો એનો એજેન્ડા માટે તમારે આનો ઉપયોગ થાય છે. However, the items in the agenda are as per the nature of organization, its requirement and objective. જો કે જે આઇટમ છે એજેન્ડાની એ જનરલી જે તે કંપનીની જે રિક્વાયરમેન્ટ છે એના મુજબ હોવું જોઈએ, રાઈટ. હવે નોટિસ, પછી જ્યારે તમે એજેન્ડા નક્કી કરો એની નોટિસ મોકલવાની હોય તમારે દરેક મેમ્બરને, બરાબર, તો એ શું હોય. જનરલી એવરી કંપની ઓર ઓર્ગેનાઇઝેશન પ્રિસ્ક્રાઇબ બેઝિક ગાઈડલાઇન ઓફ પ્રોસિજર અબાઉટ હાઉ ટુ કન્ડક્ટ મિટિંગ. જો કે દરેક કંપની છે અથવા મોટી ઓર્ગેનાઇઝેશન છે એની અંદર ગાઈડલાઇન, બેઝિક ગાઈડલાઇન હોય છે કે કેવી રીતે મિટિંગ લેવી જોઈએ,
This guideline indicates the frequency of the meeting and notice period for calling a meeting. પછી આ ગાઈડલાઇન અંદર શું હોય તો કે એ શું દર્શાવે ફ્રિકવન્સી અને મીટિંગની અંદર જે પીરિયડ છે બરાબર છે એ અંદર ખાસ હોવું જોઈએ. ઇટ ઓલ્સો ઇન્ડિકેટ ધ નેમ ઓફ ધ ઓથોરિટી પર્સન હુ હેઝ રાઇટ ટુ કન્વીન અ મીટિંગ એન્ડ હુ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ અટેન્ડ ઇટ. પછી જે તે વ્યક્તિને તમે જેને જે એના શેર હોલ્ડર્સ છે બરાબર છે એનું નામ હોવું જોઈએ જે વ્યક્તિ એમાં હાજર રહેવાનો છે એનું. વેન ધ ઓથોરાઇઝ પર્સન હોલ્ડ અ મીટિંગ, જ્યારે એ વ્યક્તિ જે વ્યક્તિ છે એ જ્યારે મીટિંગ લીએ છે, હી ઇઝ સપોઝ ટુ સેન્ડ અ નોટિસ ટુ ઓલ ધ કન્સર્ન મેમ્બર. ત્યારે બધાએ જેટલા જેટલા શેર હોલ્ડર છે એને નોટિસ મોકલે છે. ધ નોટિસ મેન્શન ધ નેમ, એડ્રેસ, કંપની, ઓર્ગેનાઇઝેશન, ડે, ટાઈમ, વેન્યુ ધ મીટિંગ. તો નોટિસમાં શું શું વસ્તુ હોય છે તો કે નામ, એડ્રેસ, કંપની, પછી કઈ તારીખે, ડેટ, સમય, જગ્યા, મીટિંગ જે લેવાની છે બધું અંદર એડ હોય છે. આપણે આના પછી નેક્સ્ટ છે નોટિસનો નમૂનો પણ જોશું. ધ નોટિસ મસ્ટ કન્ટેન ધ ડેટ ઓન વિચ ઇઝ ઇસ્યુડ, કઈ તારીખે ઇસ્યુ થઈ છે નોટિસ એની પણ ડેટ અંદર હોય છે. સો દેટ ઇટ કેન બી કન્ફર્મ વેધર ધ નોટિસ પીરિયડ ઇઝ મેન્ટેન ઓર નોટ. કારણ કે એમાં નોટિસ છે, દાખલા તરીકે મીટિંગ જે દી હોય એની 8-10 દિવસ પહેલાં નોટિસ મોકલવાની હોય તો એ બરાબર ટાઈમે એને મળવી જોઈએ બરાબર. તો એ પણ ડેટ અંદર નાખવી જોઈએ કે કઈ તારીખે તમે નોટિસ એને આપો છો. તો એ પણ ખૂબ જ જરૂરી છે. ધ એમ ઓફ ધ મીટિંગ શુડ મેન્શન ઇન ધ નોટિસ ઇફ ઇટ ઇઝ સ્મોલ. જો એનો એમ છે, એનો હેતુ છે, એ પણ અંદર હોવો જોઈએ, નાનો હેતુ હોય. અધરવાઇઝ ઇટ ઇઝ મેન્શન ઇન અ સેપરેટ શીટ ઓર એન્ક્લોઝડ વિથ નોટિસ. અથવા તો જે નોટિસ મોકલો એની સાથે એન્ક્લોઝ કરીને બીજો કાગળિયો જોડી અને તમે મોકલી શકો. દસ ધ મેઇન ફંક્શન ઓફ ધ નોટિસ ઓફ મીટિંગ ઇઝ ટુ શેર ઇન્ફોર્મેશન અબાઉટ ધ મીટિંગ અમંગ ધ મેમ્બર્સ. મેઇન હેતુ શું છે નોટિસનો કે જે મેમ્બર છે એની સાથે તમે તમારી ઇન્ફોર્મેશન શેર કરો છો. સ્ટડી ધ એક્ઝામ્પલ ઓફ નોટિસ ઓફ મીટિંગ. તો અહીંયા આપણી પાસે એક એક્ઝામ્પલ છે નોટિસનું, એને આપણે સ્ટડી કરીએ. રાઈટ, તો જુઓ, ધીસ ઇઝ ધ નોટિસ. આ નોટિસ છે કે જે લખવામાં આવે છે મેમ્બર્સને. અત્યારે એક આખો આખો નમૂનો છે, હું તમને એને પાર્ટની અંદર બરાબર આખી નોટિસ છે એ સમજાવું છું. રાઈટ, તો આવી રીતે આખી નોટિસ છે એ લખવામાં આવે છે. હવે આ જ નોટિસને આપણે જરાક કટકા કરીને સમજીએ. આપણે જુઓ નોટિસ શું છે તો કે ડોલ્ફિન ફાર્માસ્યુટિકલ લિમિટેડ અમદાવાદ, ડોલ્ફિન ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા નોટિસ લખવામાં આવી છે. નોટિસ ટુ ધ શેર હોલ્ડર, કોને આપી છે, કોને આ નોટિસ લખી છે તો કે જેના શેર ધારકો છે એના માટેની આ નોટિસ છે. અહીંયા છે ડેટ 12 એપ્રિલ 2015, 12 એપ્રિલે આ નોટિસ મળેલી છે. આ તારીખ કઈ છે, જે તારીખે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે એ તારીખ છે. Notice is hereby given that the 12th annual general meeting of the shareholders of Dolphin Pharmaceutical Limited will be held on Saturday the 1st May 2015 at 4:30 PM at Narmada Hall, Paladi. જુઓ બરાબર છે, નોટિસ છે એ શેના માટે છે તો કે 12મી AGM જેને કહેવાય એન્યુઅલ જનરલ મિટિંગ, એને AGM ટૂંકમાં કહેવાય. તો AGM જે દર વર્ષે યોજવાની હોય છે, તો આ AGM જે યોજેલી છે ડોલ્ફિન ફાર્માસ્યુટિકલને ક્યાં છે તો પહેલી તારીખે, 1 મે એપ્રિલ આપ્યું છે, 12 એપ્રિલ એટલે કે લગભગ 15-18 દિવસ પછી ની ડેટ છે કે ત્યારે મીટિંગ છે બરાબર છે. 4:30 વાગે ક્યાં, તો કે નર્મદા હોલ પાલડી અમદાવાદમાં. રાઈટ, તો અહીંયા તમને ડેટ, ટાઈમ, વેલ્યુ આ બધું આપેલું હોય છે નોટિસની અંદર. હવે ટુ ટ્રાન્સેક્ટ ધ ફોલોવિંગ એજન્ડા આવે છે. શેના માટે નોટિસ છે તો એનું એજન્ડા આપેલો જોઈ રહ્યો છે ને, એજન્ડા આવી રીતના લખવામાં આવે છે કે તમારે આ રીતને એની અંદર આટલી આટલી વસ્તુની ચર્ચા થશે. રાઈટ, તો પહેલું છે, જુઓ, ફર્સ્ટ છે ટુ રિસીવ કન્સિડર્ડ એન્ડ અડોપ્ટ ધ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ માર્ચ. માર્ચ દર વર્ષે ફાઇનાન્શિયલ યર જો ને એ 31 માર્ચે પૂરું થાય, તો 31 માર્ચે જે વર્ષ પૂરું થાય છે એનું આખું અકાઉન્ટ, એક વર્ષે કંપનીમાં કેટલો ફાયદો થયો, કેટલું નુકસાન થયું બરાબર છે, કેવી રીતે કામ કરે છે એનું આખું અકાઉન્ટ એને રજૂ કરશે. જે શેરહોલ્ડર હોય ને, જેટલા જેટલા એ લોકો ત્યાં જાય અને તેની સામે, બધાની સામે આ બધું એને કહે. પછી છે ફર્સ્ટ 2015 ટુગેધર વિથ ધ રિપોર્ટ એન્ડ રિપોર્ટ ઓફ ધ ડાયરેક્ટર એન્ડ ઓડિટર થિયરમ.
तो एनी अंदर जे आखा वर्षनू मार्चना 31 मार्चे जे 2015 बराबर जे 31 मार्च 2015 ना दिवसे जे वर्ष पूरू थाय छे एनी अंदर रिपोर्ट पछी डायरेक्टर्स अने ऑडिटर्स छे बराबर कारण के दर वर्षे जे बिजनेस थाय एनी ऑडिट पण करावानो होय ऑडिटनो रिपोर्ट छे ए बधुं ए दिवसे रजू करवामां आवशे आपेलो पॉइंट छे બીજો પોઈન્ટ છે ટુ ડિક્લેર ડિવિડન્ડ ફોર ધ યર એન્ડેડ March 31, 2015 31 માર્ચે જે વર્ષ પૂરું થાય છે એ વર્ષે કંપની શેરહોલ્ડરને ડિવિડન્ડ આપે ડિવિડન્ડ એટલે શું નફો અરે કંપની છે એને જે નફો કર્યો એમાંથી અમુક ભાગ એના શેરહોલ્ડરોને આપે છે તો એ ડિવિડન્ડ છે એ પણ એ દિવસે ડિક્લેર કરશે કે આટલું ડિવિડન્ડ આપ્યું છે ત્રીજો છે ટુ ઇલેક્ટ ડાયરેક્ટર ઓફ ધ કંપની પછી કંપનીના જે ડાયરેક્ટર છે ને એનું ઇલેક્શન છે બરાબર એના જે શેરહોલ્ડર છે એ વોટિંગ કરશે અને પછી વોટ દ્વારા એ ડાયરેક્ટર જે વધારે જેને વોટ મળે એને ડાયરેક્ટર નિમવામાં આવશે ટુ અપોઇન્ટ ઓડિટર્સ પછી ઓડિટર છે ને એ પણ અપોઇન્ટ કરવાના છે તો આ નોટિસ બાય ઓર્ડર ઓફ ધ બોર્ડ અનુજ ગુપ્તા કંપની સેક્રેટરી કંપની સેક્રેટરી જે છે બરાબર એના દ્વારા આ નોટિસ મૂકવામાં આવેલી છે તો આ નોટિસમાં આટલું જણાવવામાં આવે છે હજી છેલ્લે એક નોટ આપી છે નોંધ લખેલી છે જુઓ નોટિસની નીચે શું છે અ મેમ્બર એન્ટાઇટલ ટુ અટેન્ડ એન્ડ વોટ એટ ધ એન્યુઅલ જનરલ મિટિંગ મે અપોઇન્ટ અ પ્રોક્સી ટુ અટેન્ડ એન્ડ વોટ ઓન હિઝ ઓર હર બિહાફ જુઓ ઘણીવાર એવું થાય કે કોઈ મેમ્બર છે એ નોટિસ મિટિંગમાં હાજર ન રહી શકે બરાબર કોઈ કામ આવી ગયું કારણ કે એના શેરહોલ્ડર તો ઘણા બધા લાખોની સંખ્યામાં હોય તો બની શકે કે કોઈ શેરહોલ્ડર છે ને કામ હોય ન આવી શકે તો એની જગ્યાએ બીજો એક પ્રોક્સીમાં તમે મોકલી શકો ધારો કે તમે શેરહોલ્ડર છો તમે નથી જઈ શકતા તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિને તમે પ્રોક્સી તરીકે મોકલી શકો છો ધ પ્રોક્સી ફોર્મ મસ્ટ બી અફિક્સ્ડ વિથ રિક્વેસ્ટ રેન્યુ સ્ટેમ્પ એન્ડ મસ્ટ બી deposited at the register office of the company not less than 3 days before the time fixed for the meeting. જો એના માટે કીધું છે કે પ્રોક્સીનું જે ફોર્મ ભરવું પડે કે મારી જગ્યાએ આવશે એ આ જે નોટિસ એની સાથે જ મોકલેલું છે એમાં તમારે રેવન્યુ સ્ટેમ્પ લગાડી અને તમારે એને રજિસ્ટર ઓફિસની અંદર કંપનીનું જે રજિસ્ટર ઓફિસ હોય અહીંયા જમા કરાવવાનું છે 3 દિવસ પછી નહીં બરાબર છે તો આવું તમારી જગ્યાએ તમે બીજું કોઈને મોકલી શકો એ વોટિંગ એ પછી કરી શકે તો તમારે 3 દિવસમાં એનું ફોર્મ ભરીને મોકલવાનું છે પછી એક્ઝિબિટ્સ ટુ નોટિસ ફોર એન્યુઅલ જનરલ મિટિંગ ફોર મેમ્બર્સ તો ઉપર આપણે લખેલું જ હતું કે ભાઈ એન્યુઅલ ફોર નોટિસ એના માટે છે તો કે એન્યુઅલ જનરલ મિટિંગ માટે તો આવી આ પ્રકારની નોટિસ છે એ આપણે એજન્ડા એની અંદર એજન્ડા પણ લખી અને સેલ હોલ્ડરને મોકલવાની હોય છે બરાબર તો આજે ટોપિક છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ રાઈટ જે લેક્ચર છે એની અંદર એના પછીનો જે ટોપિક છે એની આપણે ચર્ચા કરીશું ઓકે સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ